23 रविवार रोज सवारे 11 થી 12 કલાક દરમિયાન ઉભીર જિલ્લાઓ ખાતે યોજનાર હતી. તારીખ 29/1/2023 ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષા પત્રની નકલ મળી આવેલ હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ પ્રત્યે માત્ર 2 કલાકમાં અસરકારક પગલાં લઈ તાકીદની કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલ તથ્યો જોતા સદર કૃત્ય ગુજરાત રાજ્ય બહારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ સંગઠિત ગેંગ હોવાનું જણાય છે, જે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. ઉપરોક્ત પરીક્ષાના આયોજનને ધ્યાને લઈ પોલીસ તંત્ર દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતું અને અનિષ્ટ તેમજ અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવેલ હતી, જેના પરિણામે ઉપરોક્ત ગુનો બને તે પહેલા જ આવા કૃત્યોમાં સંકળાયેલ 15 જેટલા ઇસમોની અટક કરી આગળની ઘનિષ્ઠ પૂછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકસાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ તારીખ 29/1/2023 સવારે 11 કલાકે યોજનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આ મોકૂફ રાખવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાઓની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે પછીના પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર, કોલ લેટર અને હોલ ટિકિટના આધારે ગુજરાત એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. મંડળ દ્વારા અત્યાર સુધી છેલ્લા 5 વર્ષમાં 21,000 જેટલા જગ્યાઓ ભરવા માટે 41 જેટલા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોના 30 લાખથી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજેલ છે અને આ પરીક્ષાઓમાં તમામ સુરક્ષા